એક શ્રેષ્ઠ શિક્ષક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ભારત સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણને આનંદમય અને પ્રવૃત્તિમય બનાવવા માધાપરની એમએસવી હાઈસ્કૂલના અર્થશાસ્ત્રના શિક્ષક પંકજભાઈ દહીસરિયાએ અર્થશાસ્ત્રને સંગીત સાથે જોડીને નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મારું નામ પંકજ દહીસરિયા. હું છેલ્લા 22 વર્ષથી એમએસવી હાઈસ્કૂલમાં અર્થશાસ્ત્રના શિક્ષક તરીકે કાર્ય કરું છું અને 2022માં મને કચ્છ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો અને ખૂબ સરસ પ્રોત્સાહન મળી રહ્યું છે બધી તરફથી. અને છેલ્લા ઘણા સમયથી મારા દિમાગમાં એક પ્રોજેક્ટ હતો, કારણ કે સંગીત એ મારો શોખ છે અને અર્થશાસ્ત્ર મારો વિષય છે, તો આ બંનેને જોડીને કંઈક નવતર પ્રયોગ કરવાની ઈચ્છા ઘણા સમયથી હતી. છેલ્લા 6-8 મહિનાથી હું સતત પ્રયત્ન કરતો હતો કે કંઈક એમાંથી આઉટપુટ મળે, અને છેવટે ધોરણ 11 અને 12ના અર્થશાસ્ત્રના કેટલાક મુદ્દા, કેટલીક વ્યાખ્યાઓ અને તેના મુદ્દાને યાદ રાખવાની પદ્ધતિ માટે કેટલાક મુદ્દાઓને વ્યાખ્યાઓને મેં સંગીતબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે, અને જેથી છોકરાઓને યાદ સરળતાથી રહી શકે. અને અર્થશાસ્ત્ર વિષય સામાન્ય રીતે અઘરો લાગતો વિષય છે, પણ એને કેવી રીતે સરળ બનાવી શકાય, અને જેમ આપણે જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ 2020 છે, એમાં તો દર્શાવેલું જ છે કે શિક્ષણને કઈ રીતે વધુ અસરકારક, આનંદમય અને પ્રવૃત્તિમય બનાવી શકાય. પ્રવૃત્તિમય બનાવવાનો મારો હેતુ છે. વિદ્યાર્થીઓને વર્ગમાં ગાતા ગાતા કે રમતા રમતા વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર શીખે એ મારો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે, અને એ દિશામાં મેં આ નવતર પ્રયોગ કરેલો છે. અને વિદ્યાર્થીઓમાં જ્યારે નિદર્શન કર્યું ત્યારે વિદ્યાર્થીઓનો પણ ખૂબ જ સુંદર પ્રતિસાદ મને મળેલ છે. અર્થશાસ્ત્રમાં ઘણી વખત એવું બનતું હોય કે અમુક મુદ્દા એવા હોય કે સિમિલર લાગતા હોય, એટલે પરીક્ષામાં ઘણી વખત વિદ્યાર્થીઓ એક પ્રશ્નના જે પૂછાયો હોય એના બદલે બીજા પ્રશ્નના મુદ્દાઓ લખી આવતા હોય અને એના કારણે એના માર્ક્સ જતા હોય. પણ ગીતના માધ્યમથી જો એ યાદ રાખશે તો એક તો લોંગ ટર્મ મેમરીમાં રહેશે, બર્ડન રૂપ નહીં લાગે, અને પરીક્ષામાં એને યોગ્ય પ્રશ્નના યોગ્ય મુદ્દાઓ યાદ આવશે તો એ પોતાની રીતે વધુ વિસ્તારપૂર્વક એમાં લખી શકશે એવો મને વિશ્વાસ છે. એમએસવી હાઈસ્કૂલ માધાપરના સિનિયર શિક્ષક એવા પંકજભાઈ દહીસરિયા, કે જેમણે કોરોના કાળની અંદર સમગ્ર ગુજરાત માટે 11મા ધોરણનું અર્થશાસ્ત્ર વિષય ઉપર એક ઓનલાઈન મટીરિયલ તૈયાર કર્યું, અને લગભગ એમ કહી શકાય કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે, ઇકોનોમિક્સ માટે એમણે સેવા કરી છે. હાલમાં તેઓ એક સરસ મજાનો પ્રોજેક્ટ કરી રહ્યા છે. એ નિયમોને ગાતા ગાતા એ મગજમાં મનમાં મનમાં એનો વારંવાર પુનરાવર્તન કરશે તો ઉત્તમમાં ઉત્તમ પરિણામ એ પરીક્ષા સમયે આપી શકશે એવો મને અચૂક વિશ્વાસ છે.